કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા સારા હશો તો અઠવાડિયાની વાર્તા સાંભળવા તમે તૈયાર છો ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ એક ગામ હતું અને એ ગામમાં એક ગાયક રહેતો હતો એક સિંગર રહેતો હતો અને એ સિંગર તો ખૂબ જ સરસ એકદમ સૂરમય ગીતો ગાતો હતો અને એ તો એટલું સરસ ગાતો હતો કે જેટલા પણ એના સાંભળવાવાળા હતા એ બધાને એમને ખૂબ જ ગમતું હતું એમના કાનોને સાંભળવાને એ ખૂબ જ કર્ણપ્રિય હતું અને એ જેટલા પણ સાંભળનારા હતા એ જે લોકો એને પૈસા આપતા હતા કેટલાક લોકો એને મોંઘી મોંઘી વસ્તુ આપતા હતા ભેટ આપતા હતા અને એ બધું એ લઈને એ ઘરે જતો હતો અને એનાથી એ પોતાનું ગુજરાન ચલાવતો હતો અને એ એ સાથે સાથે આજુબાજુના ગામોમાં પણ જઈને જે લોકો એને બોલાવતા હતા પોતાના ફંક્શનમાં પ્રોગ્રામમાં કોઈ પણ જાતના લગ્નમાં કે કંઈ પણ પ્રોગ્રામમાં એને બોલાવતા હતા અને એ પ્રોગ્રામમાં જઈને એ એમને પૈસા આપતા હતા મૂવી વસ્તુઓ આપતા હતા ભેટ આપતા હતા અને એ રીતે એ પોતાનું ગુજરાન ચલાવતો અને એ તો આજુબાજુના ગામોમાં એકલો જ જતો હતો એટલે એ તો પોતાની પાસે એક બેગ રાખતો હતો એક પોતાની પાસે એક ઝૂલો રાખતો હતો કે જેથી જેને જે પણ પૈસા મળે વસ્તુ મળે તે એ પોતાની બેગમાં મૂકી શકે તો એક વાર એ એક નજીકના ગામમાં જઈને ગીત ગાઈને એને જેટલા પણ લોકોએ પૈસા આપ્યા હતા એ બધાની પાસેથી પૈસા લઈને એ પોતાના બેગમાં મૂકતો હતો તો આ આખી વસ્તુને આખી ઘટનાને એક ચોર જોઈ જાય છે અને એ ચોરને જોઈને એને તો મનમાં લાલચ જાગે છે અને વિચાર કરે છે કે અરે આની પાસે તો કેટલા બધા પૈસા છે અને જો આ બેગ મને મળી જાય તો મને તો મજા પડી જાય મને તો એસ થઈ જાય એટલે એને તો એ બેગ ચોરી કરવાનું મન થયું એટલે એ એ તો ભીડમાં જઈને બેગ ચોરી કરવાની કોશિશ કરે છે પણ એ સફળ નથી થતો એટલે એ તો શું કરે છે એનો વધારે પીછો કરે છે અને પેલો જે ગાયક હોય છે તે પોતાના ગામ જવા માટે રસ્તામાં ટ્રાવેલ કરતો હોય છે એક ગામથી બીજે ગામ ત્યારે એ એની પાછળ પીછો કરે છે વચ્ચે રસ્તામાં એ સૂઈ પણ જાય છે ત્યારે પણ એની પાછળ પાછળ જઈને એને ચોરી કરવાની કોશિશ કરે છે પણ એને તો એ બેગ મળતું નથી એટલે એ તો નક્કી કરે છે કે મારે ગમે તેમ કરીને આ બેગ તો લેવું જ પડશે કારણ કે આ તો આખી મારી જિંદગી સુધી ચાલે એટલામાં તો પૈસા છે એટલે એ તો પછી શું કરે છે કે પેલા માણસનો વધારે પીછો કરે છે એને મળે છે અને પછી કહે છે કે સર હું તો તમારો ખૂબ જ મોટો ફેન છું હું તો તમારો તમે જે ગીત ગાવ છો તમે એનો હું ખૂબ જ મોટો ફેન છું અને મને તમારો અવાજ ખૂબ જ ગમે છે ત્યારે પેલો સિંગર તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને એ વિચાર કરવા લાગે છે કે સરસ અને જ્યારે પછી પેલો જે ચોર હોય છે તે કહે છે કે મને તમારી સાથે લઈ લો હું તમારી સાથે સાથે બધા ગામમાં સાથે ફરવા માંગુ છું ત્યારે પેલું જે સિંગર કહે છે કે ના તમે તો મારી સાથે નથી આવી શકતા કારણ કે હું તો બધી જ દૂર દૂરની જગ્યાઓ જાઉં છું અને હું તમને તકલીફ નથી આપવા માંગતો ત્યારે પેલો ચોર કહે છે કે અરે ના તમે ચિંતા નહીં કરશો હું કોઈ પણ તમારી પાસેથી પગાર સેલેરી પૈસા લઈશ નહીં પણ હું તો તમારી મદદ કરવા માગું છું હું તો તમારો ખૂબ જ મોટો ફેન છું એટલે હું તમારા ગીતો જ સાંભળવા માંગુ છું ત્યારે પેલા સિંગરને થાય છે કે ચાલો સરસ આ તો સરસ સારી વસ્તુ છે એ મને ખૂબ જ મદદ કરી શકશે એટલે ત્યારથી લઈને એ બધા જ ગામોમાં એને સાથે લઈને લઈ જવા માગે છે અને બધી જગ્યાએ લઈ જાય છે અને બે ત્રણ ગામો એ સાથે ફરે છે અને એ પેલા સિંગરની બધી જ બેગો એ ઉંચકીને ચાલે છે બીજા બધા સામાનની પણ એ પૈસાની બેગ એ પેલો જે સિંગર હોય છે તે પોતાની પાસે રાખે છે રાખે છે એને તો એ પૈસાની બેગ આપતો નથી તો એકવાર એ બંને જણ એક ગામમાં એક પ્રોગ્રામમાં એમને બોલાવે છે ત્યારે ત્યાં જઈને એ પેલો સિંગર સોંગ ગાતો હોય છે અને એ ગામમાં એ વખતે રાજા આખા ગામની મુલાકાત લેવા આવ્યો હોય છે એટલે બધા જ એ રાજાને મળે છે અને ત્યારે પેલો સિંગર પણ રાજાને મળવા જવાનું વિચારે છે અને એટલે કહે છે કે હું પણ હું રાજાને મળવા જઈશ ત્યારે પેલો જે ચોર હોય છે તે કહે છે કે હા તમે એ રાજાને મળવા જાઓ પણ તમે અહીંયા બધા સામાન મને આપી જાઓ ત્યારે પેલો જે સિંગર હોય છે એ જતો હોય છે ત્યારે પેલો ચોર ફરી બોલે છે કે તમે પેલા રાજાને મળવા જાઓ પણ આ પૈસાનો બેગ પણ મને આપી જાઓ કારણ કે આમાં તો જેટલા પણ પૈસા છે એ જોઈને રાજાને થશે કે આની પાસે તો ખૂબ બધા પૈસા છે એટલે એ રાજા જે કંઈ પણ ઇનામ આપવાના હશે તે નહીં આપે એમ કરીને પછી પેલો જે સિંગર હોય છે તે કન્ફ્યુઝ હોય છે અને એ વિચાર કરે છે કે આને બેગ આપવું કે નહીં આપવું આપું કે એમ કરીને એ ઉતાવળમાં આપી દે છે અને પછી પેલા રાજાને મળવા જતો રહે છે અને રાજાને મળીને ફરીને આવે છે તો એ પોતાનો વિચાર કરે છે કે બેગ શોધે છે અને વિચાર કરે છે કે હું જલ્દીથી બેગ લઈ લઉં તો એ બેગ શોધે છે પણ બેગ મળતો નથી અને પેલો જે ચોર હતો એ પણ મળતો નથી એટલે એને તરત જ ડાઉટ જાય છે અને એ વધારે તપાસ કરે છે પછી એને ખબર પડે છે કે તો ખરેખર ચોર હતો અને એ છે એમ કરીને પછી એને ખૂબ જ પસ્તાવો થાય છે અને એ પછી ઘરે જતો રહે છે તો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આપણે પણ સાવચેત રહેવાનું છે કારણ કે આપણો જે વેરી શૈતાન છે તે હંમેશા ચોરની પેઠે એને આપણને શોધતો ફરે છે કોઈને પણ ખા ફાડી ખાવાના માટે એક ચોરની પેઠે એક આપણને શોધતો ફરે છે કે આપણી આપણી પાસેથી એ આપણને જે ઈશ્વર પિતાએ જે જેટલું પણ ટેલેન્ટ આપ્યા છે જેટલા પણ આપણને દાન વરદાન આપ્યા છે જેટલા પણ આપણને આશીર્વાદ આપ્યા છે એ બધું જ ચોરી કરવા માટે એ આપણને તો ફરે છે કારણ કે એ તો મારી નાખવા અને ચોરી કરવા માટે જ આવે છે તો આપણે એની જેટલી પણ યુક્તિઓ છે તેનાથી અજાણ્યા નથી માટે હંમેશા આપણે શું કરવાનું છે જાગતા રહેવાનું છે હંમેશા આપણે સાવચેત રહેવાનું છે ઈશ્વર પિતાની મદદ માંગવાની છે જેમ એક વચન પણ કહે છે બીજો કરંથથી બે અને અગિયાર પ્રમાણે કે જેથી શેતાન આપણા પર જરાય ફાવી ન જાય કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી તો આપણે હંમેશા શું કરવાનું છે કે એનાથી સાવચેત રહેવાનું છે અને એને જરા પણ સ્થાન નથી આપવાનું અને હંમેશા પ્રભુ ઈશુની પાસે મદદ માંગવાની છે કે પ્રભુ ઈસુ મને મદદ કરો ઈશ્વર પિતા મને મદદ કરો મને આ જે શેતાનની જે યુક્તિઓથી એનાથી બચવાને માટે મદદ કરો અને આપણને હંમેશા મદદ કરશે તો આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે આવતા અઠવાડિયે ફરી મળીશું